वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वंदे कारण कारणं वृषसुतं मुक्ति प्रदं धामदं वंदे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्री नंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं श्री पंच सेवाव्रतं बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सदगुरुदेव की जय। तारीख 7 जून 2021 सोमवार लोहेधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण जय स्वामीनारायण। वाला भक्तो मुक्त मुनि चरित्र मंत्रगत આપણે એ વાત ચાલી રહી હતી કે મુક્તાનંદ સ્વામી જ્યારે વિદ્યાગુરુ પાસે જાય છે અને વિદ્યાગુરુએ એમ જણાવી દીધું તમારી વિદ્યા તો પૂર્ણ થઈ ગઈ, ત્યારે વિદ્યાગુરુએ એ પણ જણાવ્યું કે તમે અહીં આવતા રહેજો અને દર્શન દેવા આવજો, ભૂલી ન જતા। પછી એમ કહીને વિદાય આપી અને ગુરુ દક્ષિણા પણ ન લીધી। પછી બંને સંતો ઉતારે આવ્યા, ઉતારે આવીને ખૂબ આનંદમાં હતા હૃદયમાં। એ પણ શેનો આનંદ હતો? સદગુરુને મળવાનો, કે હવે વિદ્યા પૂર્ણ થઈ ગઈ છે, હવે આનંદ છે સદગુરુને મળવાનો, હવે રામાનંદ સ્વામીના દર્શન થશે। ઘણા દિવસથી ગુરુદેવની આજ્ઞા હતી, જ્યાં સુધી અમે ન જણાવીએ અહીં દર્શન કરાવવા આવો અથવા તો
વિદ્યા ગુરુ તમારી વિદ્યા પૂર્ણ ન કરે ત્યાં સુધી અહીંયા આવવાનું નથી. અને સ્વામીને તો હૃદયમાં થઈ ગયો, હવે તો બધું જ પૂર્ણ થયું. ગુરુદેવની એક એક આજ્ઞા એમની કૃપાથી પડાય છે મારાથી. પછી બંને સંતો ઉતારે આવી ખૂબ આનંદમાં હતા અને બધી સામગ્રી પોતાની જે હતી એ બધી પેક કરવા લાગ્યા. પેક કરવા લાગ્યા એટલે રાત્રિ તો વેળા થવાની, અને રાત્રિ વેળામાં જ્યારે નિત્યક્રમ ચાલતો હતો કથા વાર્તાનો, એટલે આરતીનો સમય થયો એટલે બધા હરિભક્તો જે આવતા હતા રોજ એ બધા હરિભક્તો આવવા લાગ્યા. અને આવીને જોયું કે બધી વસ્તુઓ શું કરે છે, પેક કરે છે. જ્યારે હરિભક્તોએ જોયું કે મુક્તાનંદ સ્વામી તો બધી તૈયારી કરે છે અને દેવાનંદ સ્વામી પણ તૈયારી કરે છે, તે સુંદરજીભાઈ હતા, હિરજીભાઈ હતા, વાલજી મલ હતા, ઠક્કર વલ્લભ હતા, આ બધા જ તૈયારી કરતા હતા. તૈયારી કરતા હતા અને બધું જ તૈયારી કરતા જોયા ને ત્યારે હૃદયમાં એમને થયું, આ સંતો ક્યાં જઈ રહ્યા છે, આ સંતો ક્યાં જઈ રહ્યા છે. પછી આવ્યા તા હરિભક્ત જેઓ થયા તા ખરા વિરક્ત. બધા હરિભક્તો આવ્યા અને જે થયા તા ખરા વિરક્ત. પાછા હરિભક્ત કેવા હતા પાછા, હે, હેતવાળા હતા, વિરક્ત હતા. તેણે જાણ્યું જ્યારે સંત ચાલ્યા ત્યારે તે રહે કેમ ઝાલ્યા. એમને એમ હૃદયમાં થયું, આ સંતો શેની તૈયારી કરે છે, આ સંતો શેની તૈયારી કરે છે, આથી આટલી બધી ઉતાવળ કેમ કરે છે સંતો. એટલે સુંદરજીભાઈને હૃદયમાં થવા લાગ્યું, કંઈક સંતો બહાર જાય છે પણ અમને જણાવ્યું નથી, અગાઉથી કંઈ કહ્યું પણ નથી, નકર તો સ્વામી તો બધું કહી દે આગલા દિવસે, પરંતુ આજે તો અચાનક જ તૈયારી બધી જવાની કેમ એમ. એટલે સુંદરજીભાઈને હૃદયમાં થવા લાગ્યું એટલે એને પૂછ્યું સ્વામીને, સ્વામી આટલી તૈયારી કેમ કરો છો, આટલી તૈયારી કેમ કરો છો, કઈ બહાર જાઓ છો તમે, કોઈ ભક્તોએ તમને બોલાવ્યા છે. ત્યારે સ્વામી કહે, સુંદરજીભાઈ અમને પણ નહોતી ખબર, પરંતુ આજે મેં પાઠશાળાએ ગયા હતા ને એટલા માટે પછી જ્યારે એમ પાઠ લેવા ગયા, પરંતુ ગુરુદેવે એમ જણાવ્યું, હવે તમારી વિદ્યા પૂરી થઈ ગઈ, હવે તો તમે આપમેળે સમજી શકો એમ છો, એટલે હવે અમારું કંઈ અહીં રહેવાનું કંઈ તાત્પર્ય નથી, એટલે સુંદરજીભાઈ હવે અમે અહીં છોડીને કાલે ગુરુદેવને મળવા જઈએ છીએ. જાઓ કીધું ને, એટલે સુંદરજીભાઈના હૃદયમાં ખૂબ દુઃખ થયું, હીરજીભાઈના હૃદયમાં ખૂબ દુઃખ થયું, વાલજી મલતા, ગંગારામ મલતા બધાને દુઃખ થવા લાગ્યું. ઓહો, આ સંતો અમને છોડીને જતા રહેશે, આ સંતો અમને છોડીને જતા રહેશે. સ્વામી જ્યાં કીધું ને અમે કાલે અહીંથી વાટ પકડીએ છીએ, ત્યાં તો સુંદરજીભાઈ રડવા લાગ્યા, રડવા લાગ્યા ને એટલે સ્વામી કહે કે સુંદરજીભાઈ કેમ તમે રડો છો. બે ત્રણ વાર પૂછ્યું પણ સુંદરજીભાઈ કઈ બોલ્યા નહીં. ફરી વાર છેલ્લે પૂછ્યું, સુંદરજીભાઈ જણાવો તો ખરા, કંઈક હોય તો અમને જણાવો તો કંઈક સમાધાન થાય. એટલે સુંદરજીભાઈ કહે કે સ્વામી આવી રીતે જતું રહેવાનું હોત તો અમને હવે અહીં કથા વાર્તાનું સુખ કોણ આપશે, એ તમારા વિના અમે કેવા થઈ જશું, અમને કંઈ જણાવ્યું ને અચાનક જ તમે નીકળો છો સ્વામી ગુરુદેવને મળવા માટે. ત્યારે સ્વામી કહે કે સુંદરજીભાઈ તમને ખબર છે અમે તમને એક વાત કીધી હતી. ના સ્વામી, કયો ને, અમે તમને એમ કીધું હતું કે જે દિવસે અમારી વિદ્યા પૂરી થાય એ દિવસે અમે નીકળી જશું, તમને કહેવાનો વારો પણ આવવા નહીં દઈએ.
કહેવાનો વારો પણ આવા નથી. અમને કંઈક ઓરડાની વ્યવસ્થા થતા હોય તો કરો. તો સુંદરજીભાઈ, તમે તો બહુ મોટી અમારા પર દયા કરી કે અમને તમે અમને આશરો આપ્યો, ઓરડો આપ્યો. અને સુંદરજીભાઈ હૃદયમાં થવા લાગ્યું, ઓહો, આ સ્વામી તો જો કેટલા બધા વચનમાં દ્રઢતાવાળા છે. શું આ સાધુ છે જે બોલાય એ પ્રમાણે કરે છે? અમને તો યાદ નથી, અમને તો યાદ પણ નથી, પણ આ સાધુને યાદ છે કે જે દિવસે વિદ્યા પૂરી થઈ એ દિવસે જ અમે નીકળી જશું, એક દિવસ પણ વધારે નહીં રહીએ. નહીંતર આજે કોઈને ભાડવતી જે હોય એને ખાલી કરાવું તો કેટલા તારીખ જતી રહી, પછી એને કેવું પડે ભાઈ ખાલી કરો, તો એ ના કરતા હોય, કોર્ટમાં એ નહીં ખાલી કરતા. પરંતુ આ સાધુ કંઈક અલગ હતા. એટલે સુંદરજીભાઈને ખૂબ દુઃખ થયું કે સાધુ જતા રહેશે. એટલે સ્વામી કહી દે, સુંદરજીભાઈ તમે દુઃખ ના લગાડશો, અમે તમને મળવા આવતા રહીશું ને અવારનવાર. સુંદરજીભાઈ કે, સ્વામી તમે ક્યારે હવે મળવા આવો? તમને ક્યારે હવે ગુરુદેવ આજ્ઞા કરે, તમને ક્યારે ગુરુદેવ આજ્ઞા કરે ને તમે પાછા આવો? ત્યારે સ્વામી કે, એ પણ વાત તો સાચી, હવે ગુરુદેવ આજ્ઞા કરે ત્યારે અવાય, એ વિના તો અવાય નહીં. એટલે ભક્તો ખૂબ દુઃખી થયા કે આ સાધુ છોડીને જતા રહેશે તો અમારું કોણ અહીંયા, અમને કોણ બોલાવશે, અમને કોણ કથા વાર્તા કરશે, અમને કોણ સાચી વાત કરશે, અમને કોણ ભગવાન સુધી ભેટાડશે, કોણ ભેટાડશે? ત્યારે બધા જ ભક્તો ભેગા થઈને છે ને સ્વામીને પગ ઝાલીને ક્યાં મેળા, સ્વામી અમને પણ તમારી સાથે લઈ જાઓ. સુંદરજીભાઈ છે, વાલજીમલ છે, ગંગારામમલ છે, બધા ભેગા થઈને કહેવા લાગે કે સ્વામી અમને પણ તમારી સાથે લઈ જાઓ, અમને પણ ગુરુદેવના દર્શન કરાવો. બોલ્યા, આવીશું અમે સાથે, નહીં નથી નીરકવાના હતા, અમે પણ સ્વામી ગુરુદેવના દર્શન કરવા માટે તલપાપડ થયા છીએ. અને જ્યારે આ ભક્તોએ બધું આવું કીધું ને ત્યારે સ્વામી કે, વાંધો નહીં, તમારે દર્શન કરવા હોય તો પણ બધાને ઘરે પૂછી લ્યો, તમે ઘરે બધાને પૂછી લ્યો, પછી મને તમે કયો. એમ જ્યાં સ્વામી આવું કીધું ને ત્યારે સુંદરજીભાઈ કે, સ્વામી એ ચિંતા તમે છોડો, બધી એ ચિંતા અમારે કંઈ ઘરે પૂછવાની જરૂર નથી, બધા જ અમે તમારી સાથે આવશું, અમારે કંઈ ઘરે પૂછવાની જરૂર નથી. બોલો, આ કેટલું સમર્પણ કહેવાય, કહેવાય કે ના કહેવાય, કેટલા વિરક્ત કહેવાય. આવું ક્યારે થવાય? જ્યારે સંપૂર્ણ મહિમા થયો હોય ત્યારે ને, કે એવી ના, હે એવી ના, જ્યારે સંપૂર્ણ સમર્પણ થયા હોય ને ત્યારે આવું થાય, અને આવું હેત થયું હોય ને સાધુ સાથે ત્યારે આવું થાય. અને જ્યાં સુધી સમર્પણ ના થાય ને ત્યાં સુધી કોઈ વાત બની આવે નહીં. એટલા માટે મધ્યમાં 62માં મહારાજ કે જેને કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. આ સમર્પણ કહેવાય. આ કેટલા વિરક્ત હશે સુંદરજીભાઈ, આ કેટલા વિરક્ત હશે હિરજીભાઈ, ગંગારામ મલ કે સ્વામીના સંગે કરીને આટલા વિરક્ત થયા, આટલા સમર્પિત ટૂંક સમયમાં થઈ ગયા. સ્વામીને એમ કે, સ્વામી તમે ચિંતા ના કરો, અમે તમારી સાથે આવશું. કેટલું એમને હેત થઈ ગયું છે, કેટલા સમર્પિત થયા હશે, કેટલા સમર્પિત થયા હશે. અને જ્યાં સુધી સમર્પિત ના થઈએ ત્યાં સુધી કંઈ પણ વાત બની આવે નહીં. માટે કહે છે ભાગવતમાં, ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વૃત્તમ યત ચાત્મનઃ પ્રિયમ દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત પરસ્મય નિવેદનમ. અર્થાત યજ્ઞ છે, દાન છે, તપ છે, જપ છે, સદાચાર છે,
કે પોતાની પ્રિય વસ્તુ છે, કંઈ પણ ઘર છે, એ પ્રાણ છે, એ બધું જ ભગવાનને અર્પણ કરતા શીખવું. અર્પણ કરતા શીખવું. અને જ્યાં સુધી આ બધું ના કરીએ ત્યાં સુધી સમર્પિત થયા ન કહેવાય, ન કહેવાય. કોઈ પણ કર્મ કરતા હોય પણ બધા જ કર્મમાં એવું રાખવું પડે અનાસક્ત ભાવ. કયો ભાવ? અનાસક્ત ભાવ. મધ્યાહ્ન 41માં કે મહારાજ કે જે કાંઈ ભક્તિ કરીએ છીએ એ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતાને અર્થે અને સંતને રાજી કરવાના અર્થે કરીએ છીએ. પરંતુ ભક્તિ કરું અને મને આ ફળ આપે ને ભક્તિ કરું, મને આમ કરી દે ભક્તિ કરું અને મને સ્થિતિ કરી આપે ને ભક્તિ કરું તો મને ધર્મજ્ઞાન વૈરાગ્ય સિદ્ધ થાય, એના માટે નહીં. પરંતુ શેના માટે? માત્ર ને માત્ર ભગવાન રાજી થાય, માત્ર ને માત્ર સાધુ રાજી થાય ને, એટલા માટે. આ સુંદરજીભાઈનું જીવન એવું થઈ ગયું હતું સ્વામીના સંગે રહીને, એના તમામ કર્મ એવા હતા. હવે તો આ સાધુ કે એમ કરવું? જ્યારે જે મનુષ્ય બધા જ કર્મો છોડીને પરમાત્મામાં અર્પણ કરી અને આસક્તિ છોડીને કરે છે ને, એ ક્યારે બંધાતો નથી, એ ક્યારે પાણીથી કમળના પાણી ફેટે લિપ્ત થતો નથી. એ તો ગીતામાં કહે છે 5મા અધ્યાયમાં, બ્રહ્મણાધ્યાય કરે માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે નસ પાપેન પદ્મ પત્રમિવાં ભસા. જ્યારે આવું એ કરે છે ને ત્યારે એના જીવનમાં એ સુખનો અનુભવ કરતો હોય છે, પરમાત્માની કૃપાનો અનુભવ કરતો હોય છે, સત્પુરુષની કૃપાનો અનુભવ કરતો હોય છે અને ભગવાનના રાજીપણનો અનુભવ કરતો હોય છે. એટલા માટે ભગવાને અર્જુનને કીધું કે હે કુંતી પુત્ર, તું જે કાંઈ કરે છે, તું જે કાંઈ ખાય છે, જે કાંઈ હોમે છે, જે કાંઈ આપે છે, જે કાંઈ તપ કરે છે, એ બધું તું મને અર્પણ કર. પણ તું એવો ભાવ ન રાખીશ કે આનું ફળ મને મળે. તું એવો ભાવ રાખ કે હું આ બધું જ ભગવાનને અર્પણ કરું છું, એની જેમ ઈચ્છા આવે એમ કરે. યત કરોશી યત, યત કરોશી યત, યત શ્નાસી યત જુહોશી દદાસી યત, યત તપસ્યસી કૌંતેય તત કૃષ્વ મદર્પણમ. જે કાંઈ અર્જુન તું કરે છે ને, તું એમ માન કે હું બધું આ ભગવાનને અર્પણ કરું છું. અને જ્યારે આવો ભાવ થાય ને ત્યારે હૃદયમાં સુખ સુખ ને સુખ છે. અને આવો સમર્પણ ભાવ પણ ક્યારે થાય? જ્યારે યથાર્થ મહિમા હૃદયમાં સમજાણો હોય ભગવાનનો અને સાધુનો, ત્યારે. ક્યારે થાય? મહિમા સમજાય ને ત્યારે, મહિમા સમજાય ને ત્યારે. અને જો મહિમા ના સમજાય ને તો ક્યારે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, ક્યારે જ થતી. ગરડા પ્રથમાનંદ મહારાજ કહે છે કે જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય ને એનું કારણ શું? તો મહારાજ કહે એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, નથી. અને જ્યારે સાધુનો મહિમા જાણતો હોય ને અને ભગવાનનો મહિમા જાણતો હોય ને, એના માટે મહારાજ કહે પ્રથમના એકાનમાં કે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ને, ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ આ બધું જ પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. શું થઈ જાય છે? અને ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય. જો નિશ્ચય પણ ક્યારે થાય? જ્યારે મહિમા સમજાય, સમર્પણ થાય ત્યારે થાય, પણ ડાયરેક્ટ થાય નહીં. અને જે સમર્પિત હોય ને વાલા ભક્તો, જોજો જોઈ એના જીવનમાં તમે જોજો, જે સમર્પિત હોય ને કોઈ એને કોઈ એને કાંઈ ઈચ્છા જ ના હોય, એને કાંઈ ઈચ્છા જ ના હોય. જેને મહિમા હોય ને એનું જીવન જોજો, એ વધતો જશે, દિવસે ને દિવસે વધતો જશે. અને જેટલી દોષ દ્રષ્ટિ છે, જેટલો મનુષ્ય ભાવ છે ને, એટલો સત્સંગમાંથી પાછો પડતો જશે. જેટલો મનુષ્ય ભાવ આવતો જાય, જેટલો દોષ ભાવ આવતો જાય ને, એટલો સત્સંગમાંથી પાછો પડતો જશે. અને અંતરમાં પણ એને સુખ નહીં વર્તતું હોય. જોજો, આપણે બધા અનુભવ કરીએ કે ના કરીએ, આજે આખા દિવસમાં કોઈ પણનો અવગુણ આવ્યો હોય કે કોઈનો દોષ દેખાણો, કોઈનો દોષ દેખાણો, કોઈનો દોષ જણાણો હોય અને આપણને એમને પ્રત્યે દ્વેષ બંધાય, તો હૃદયમાં જોજો મહારાજની મૂર્તિ છે કરડી કરડી દેખાય.
સત્પુરુષની કૃપા છે ને જતી રહેતી હોય ને એવો અનુભવ થતો હોય, સાધુનો રાજીપો જતો રહેતો ને એવો અનુભવ થતો હોય. થાય કે ના થાય? થાય કે નહીં? જ્યારે મહિમા ના સમજાય ત્યારે થાય. થાય માટે મોક્ષના માર્ગમાં છે બે અસાધારણ કારણ છે મહારાજે કીધું. એક તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું. પ્રથમના સત્તાનો મહારાજ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ મોક્ષના માર્ગમાં અસાધારણ મોક્ષના હેતુ છે. અને જ્યારે મહિમા હોય ને ત્યારે ગમે એટલી શ્રદ્ધા કે વિશ્વાસ પ્રીતિ આ ત્રણે ત્રણ જો દુબળા હોય ને તો મહાબળવાન થાય. મહિમાનો આટલો મોટો પાવર છે. આ સુંદરજીભાઈને હિરજીભાઈને મહિમા બહુ હતો સ્વામીનો, અતિશય મહિમા હતો, અતિશય હતો, અતિશય હતો. હવે એને પ્રીતિ હતી જ્યારે આવી, જ્યારે સ્વામી ભુજમાં આવ્યા ઓરડી પાસે ત્યાં પ્રીતિ હતી નહોતી સુંદરજીભાઈને, હિરજીભાઈ નથી નહોતી પ્રીતિ. વિશ્વાસ હતો તો જ માતાને કહે ને કે માં અસદ ભેગ ધર્યું ઘણા બધા છે, તો વિશ્વાસ ના કરાય. અને શ્રદ્ધા ન હોય ત્યારે જ વિશ્વાસ ના આવે ને. તો શ્રદ્ધા વિશ્વાસ ને પ્રીતિ ત્રણે ત્રણ પાસા નબળા હતા એનામાં, પરંતુ ત્રણે ત્રણ પાસા એના ચેન થઈ ગયા અને ત્રણે ત્રણ પાસા ઉત્કૃષ્ટ થઈ ગયા. એનું જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામીનો મહિમા એ લોકોએ યથાર્થ જાણ્યો હતો, યથાર્થ જાણ્યો હતો. એટલા માટે સારંગપુરના પાંચમા મહારાજ કે જો એક મહાત્મા અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા વિશ્વાસ અને પ્રીતિ આ ત્રણ દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે. અને સુંદરજીભાઈના જીવનમાં આ બધું જ હતું, બધું જ હતું, બધું હતું. અને જે મહાત્મા ન જાણતો હોય ને એના હૃદયમાં જોજો અંતરમાં મેં કીધું ને ઝાખપ જેવું વર્તતું હોય. અને ગમે એટલી વાસના હોય ને એ વાસના જો ટાળવી છે ને તો મહિમા વિના ક્યારેય વાસના ટળે નહીં. સારંગપુરના પાંચમા કે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મોટા મોટું સાધન છે, સાધન છે. માટે છે ને મહિમા સમજો, મહિમા સમજો. કોઈ પણ વખત કોઈ પણ સ્વાર્થ ન રાખો, કોઈ પણ સ્વાર્થ ન રાખો. માત્ર માત્ર એટલું રાખવું કે રાજી થાય, એ રાજે થાય, એ કરે છે એ બરાબર કરે છે, એ કરે છે બરાબર કરે છે. મારી બુદ્ધિમાં કંઈ આવે નહીં, મારી બુદ્ધિ ત્યાં કંઈ પહોંચે નહીં, પરંતુ મહારાજ જે કંઈ કરે છે ને એ બરાબર કરે છે, મોટા સાધુ જે કંઈ કરે છે ને એ બરાબર કરે છે, ત્યાં મારી બુદ્ધિ પહોંચે નહીં. આ સુંદરજીભાઈને એવો દ્રઢ ઠરાવ થઈ ગયો હતો કે મને આ સ્વામી થકી ભગવાનની દિશા પ્રાપ્ત થઈ છે તો આ સાધુને કેમ ના હું છોડી શકું, કેમ ના છોડી શકું. જો એક વાત જાણવા જેવી છે, ઓલો પ્રસંગ છે ને કે સુંદરજીભાઈ જ્યારે ભુજના રાવણના જાન લઈને જ્યારે ભાવનગર જતા હતા ત્યારે વચ્ચે મહારાજને દર્શન કરવા રહ્યા હતા અને મહારાજે પૂછ્યું કોણ, ત્યારે હું કીધું આપનો દાસ. મારા કે દાસના લક્ષણ હું જેમ માલિક કે એમ, તો પછી થઈ જાઉં સાધુ બધું ઊંડાઈને. તો થઈ ગયા હતા કે નહીં? થઈ ગયા બરાબર. અને પાછું એને અભિમાન રહ્યું હતું કે આવું કોઈ કરી શકે નહીં, એટલે મહારાજને શું કીધું, મહારાજ આવું રખે કોઈને કરતા નહીં, મને કર્યું એ કર્યું પણ બીજા કોઈને કરતા નહીં. મહારાજે નથી કહ્યું હજી આને આટલું અભિમાન છે. પછી મહારાજે પત્ર લખ્યો ને 18-18 સાધુ કર્યા, ખબર છે એ વાત જાણે છે ભુજની. અને મહારાજ ત્યાં બિરાજમાન હતા અને ઓલા 18 જણા આવ્યા અને સુંદરજીભાઈ પણ બેઠા હતા, એટલે સુંદરજીભાઈને દેખાણું કે મેં જે મહારાજને વાત કરી હતી ને એ ખોટી હતી અને પણ મારું એ માન હતું, મારો અહંકાર હતો.
એ માનના દર્શન થયા અને અહંકારના દર્શન થયા ને, એટલે તરત માન એનું ઓગળી ગયું અને અહંકાર ઓગળી ગયો, અને પોતાની ભૂલ સમજાણીને એ જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામીનો યથાર્થીને મહિમા જાણેલો હતો, એને મુક્તાનંદ સ્વામીના બીજ હૃદયમાં બરાબરના નાખેલા હતા ને, એટલા માટે એને ત્યાં સકારાત્મક બુદ્ધિ થઈ, સકારાત્મક બુદ્ધિ થઈ, એટલા માટે પાછા વળી ગયા. વળી ગયા ને, આટલા મોટા દીવાન હતા તો વળી ગયા ને, વળી ગયા ને. કેમ? એને દર્શન થયા, દોષના દર્શન થયા, પણ એ દોષના દર્શન થયા તો એને હૃદયમાં શું થયું? આ મુક્તાનંદ સ્વામીની મહેનતથી થયું. એને સ્વામીનો સમાગમ યથાર્થ પહેલેથી, સ્વામી મળ્યા પછી તેને રામાનંદ સ્વામી મળ્યા, રામાનંદ સ્વામી મળ્યા પછી એમને મહારાજ મળ્યા ને, પણ સ્વામીનો મહિમા યથાર્થ જાણેલો હતો ને, એટલા માટે એની ભૂલ સમજાણી કે આ તો મારાથી ખોટું થઈ ગયું મહારાજને જે કીધું તમે. અને એક બાજુ અલૈયા ખાચર તમે જુઓ, સો સો જન્મના વ્રતધારી હતા, 18-18 સાધુ એમના સમાગમે કરીને થયા હતા, અને મુક્તાનંદ સ્વામી જવાનું એ માથું કાપવા તૈયાર થયા, તૈયાર થયા. તો સાધનનું બળ, સાધનનું બળ ને, સાધનું બળ, અહંકારે એમને થપાટ મારી દીધી, માને થપાટ મારી દીધી, સમાગમ યથાર્થ નહોતો, મહેમા યથાર્થ નહોતો. છેલ્લે મહારાજને પણ જ્યારે દર્શન દેવાયા, એ જ દર્શન કરવા આવ્યા, મુક્તાનસિંહ પત્ર લખ્યો કે મહારાજ પંચભૌતિકનો દેહનો ત્યાગ કરે છે, છતાં પણ એ મહારાજના દર્શન કરવા તો ઠેઠ ના આવ્યા, પણ ઠેઠ આમ દૂર ઊભા રહ્યા તો મહારાજ એમ મુખના દર્શન બંધ કરી દીધા, કરી દીધા કે નહીં. અને બ્રહ્માનંદ સ્વામીને યાદ કરે, મારો બ્રહ્માનંદ, મારો બ્રહ્માનંદ, મારો બ્રહ્માનંદ, બોલો. કારણ, મહિમામાં ખામી, સમર્પણમાં ખામી, સમર્પણમાં ખામી. સુંદરજીભાઈ ને એમ થયું કે મારા જેવું કોઈ કરી ના શકે, પણ એ માનના અને અહંકારના દર્શન થયા, દોષના દર્શન થયા, તો એ માને છે કે મુક્તાનંદ સ્વામી થકી મને આ મને દોષના દર્શન થાય છે. તો મુક્તાનંદ સ્વામી મહિમા યથાર્થ જાણો હતો ને, મુક્તાનંદ સ્વામી યથાર્થ એને માનેલા હતા ને, યથાર્થ સમર્પિત થયા હતા ને, એટલા માટે એ પાછા વળી ગયા અને અલૈયા ખાચર પડી ગયા. અને પછી તો એને જે પશ્ચાતાપ થાય, પછી તો મહારાજ આ પૃથ્વી પર ના હોય આ દેહ, તો પછી પશ્ચાતાપ થાય, પરંતુ શું કામનું, પરંતુ ભગવાન હોય, સાધુ હોય, અને ત્યારે પોતાના દોષ દેખાઈ જાય, પોતાની ભૂલ ઓળખાઈ જાય, એ મહત્વનો છે. આ બધું જ શેમાં રહેલું છે? મહિમાના અભાવમાં. જો મહિમા આવે ને તો સમર્પણ અભાવ આવે, અને જ્યારે સમર્પિત થઈ જઈએ ને ત્યારે કોઈ વાતની મણારે નહીં. એટલે નિષ્કળાન સ્વામી કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારે જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે, લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂર્ણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મરમાને રે. આજે મહારાજ મળ્યા છે ને, આજે મોટા સાધુ મળ્યા છે ને આપણને, એ ક્યાંય ફરીવાર મળવાના નથી. સુંદરજીભાઈને આવું હતું, હવે આ સાધુના દર્શન વિના અમે કેમ ના રહી શકશું. હિરજીભાઈને હતું, આ સાધુ વિના અમને વાત કોણ કરશે. ગંગારામ મલને હતું, આ સાધુ નહીં હોય તો આ આખું ગામ ભગવાનને માર્ગે વળ્યું હતું, તો હવે આ ભગવાનને માર્ગે કોણ વાળશે, કોણ વાળશે. અને બધા જ સ્વામીના સંગે કરીને વિરક્ત થયા હતા. શું થયા હતા? વિરક્ત થયા હતા. વિરક્ત થવું હેલી વાત છે ભગત સંસારમાંથી? સુંદરજીભાઈએ કીધું કે સ્વામી તમે ચિંતા ના કરો, અમે તમારી સાથે આવશું. આવું ક્યારે કહેવાય? વિરક્ત થયો ત્યારે. અને મહારાજે ત્યાં કસોટી કરી, દાસના લક્ષણો તરત જ રાજાનું કામકાજ એ પડતું મેલીને, અને દાઢી મૂછ મુંડાઈ નાખે અને સાધુ થઈ જાય, એ જેવી તેવી કઈ વાત છે? વિરક્ત થયો તો થઈ કે નકર થઈ કે થઈ કે? પણ કોનો પ્રભાવ હતો બધો જ મૂળમાં? મુક્તાનંદ સ્વામી હતો. સુંદરજીભાઈ વિરક્ત થયા, એના જો કોઈ મૂળમાં હોય ને તો મુક્તાનંદ સ્વામી હતા. ગંગારામ મલની જો ભક્તિ શ્રેષ્ઠ થઈ હોય ને, એના મૂળમાં જો કોઈ હોય ને તો મુક્તાનંદ સ્વામી.
લાધીબાઈની ભક્તિ શ્રેષ્ઠ થઈ હોય ને એના મૂળમાં જો કોઈ હોય ને તો મુક્તાની સ્વામી. મુક્તાની સંગે કરીને આ બધા શ્રેષ્ઠ પદવીને પામ્યા હતા. મુક્તાનંદ સ્વામીના સંગે કરીને એ લોકોને રામાનંદ સ્વામીનો નિશ્ચય થયો હતો. જો મુક્તાનંદ સ્વામી ન હોત તો સુંદરજીભાઈ હોત સત્સંગમાં, મુક્તાનંદ સ્વામી ન હોત તો હિરજીભાઈ ગંગારામ મર કે ભુજમાં સત્સંગ હોત. રામાનંદ સ્વામીએ જો મુક્તાનંદ સ્વામી ભુજ ન મોકલ્યા હોત તો સત્સંગ ત્યાં થવાનો હતો. એટલા માટે સુંદરજીભાઈ ને હિરજીભાઈ કહેવા લાગ્યા, સ્વામી અમે તમારા વિના નહીં રહી શકીએ, અમે પણ તમારી સાથે આવીશું અને તમારી સાથે આવીને અમારે પણ ગુરુદેવના દર્શન કરવા છે. અમારે પણ ગુરુદેવના દર્શન કરીને અમારી જાતને ધન્યતા અનુભવી છે. તમે ખૂબ ગુરુદેવનો મહિમા ગાયો છે, તો તમે આટલા મોટા સ્વામી છો તો ગુરુદેવ કેટલા મોટા હશે, તો એવા ગુરુદેવના અમે દર્શન કરીએને સ્વામી તો અમને અંતરમાં ટાઢું થાય સ્વામી, ટાઢું થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, વાત તમારી સાચી છે સુંદરજીભાઈ, તો કરો તમે તૈયારી, કઈ વાંધો નહીં સુંદરજીભાઈ, તમારે જો ગુરુદેવના દર્શન કરવા છે, હિરજીભાઈ તમારે ગુરુદેવને મળવું છે, તો ચાલો મારી સાથે આપણે કાલે વહેલી સવારે નીકળીએ. અને જ્યાં સ્વામી કીધું ને કાલ આપણે વહેલી સવારે નીકળીએ, તે તો બધા જ હૃદયમાં આનંદનો અનુભવ કરવા લાગ્યા. હવે તો સ્વામી અમારી વાત માની લીધી, રામાનંદ સ્વામીના દર્શન થશે અને સ્વામીએ અમારા ઉપર કૃપા કરી, સ્વામી અમારા ઉપર દયા કરી. અને જ્યારે સાધુ મળતા હોય ને, એ દયા કરતા હોય ને, કૃપા કરતા હોય ને, ત્યારે જ ભગવાનને પમાય છે. એમને પમાય હે, બુદ્ધિને લોક મારવું પડે કે ના મારવું પડે? કરવું પડે. આ સુંદરજીભાઈ શું કર્યું હતું? લોક મારેલું હતું. હિરજીભાઈ શું કર્યું હતું? લોક મારેલું હતું. તો સુંદરજીભાઈ અને હિરજીભાઈ રટ પકડી લીધી, હવે સ્વામી અમારી ઉપર દયા કરી છે, હવે તો કાલે વાટ પકડવાના છે, રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે વાટ પકડવાના છે. એના આનંદમાં ને આનંદમાં સ્વામીને કહેવા લાગ્યા, સ્વામી બસ હવે તમે તૈયારી કરો ને અમે પણ તૈયારી કરીએ. ત્યારે સ્વામી કે, હા હું એ જ કહું છું, હવે તમે ઘેરે જાઓ અને તમે તૈયારી કરો, કાંઈ સવારની કંઈ બહુ એટલી બધી વાર નથી, કારણ કે આપણે વહેલી સવારે નીકળવાનું છે, કે પછી બહુ એટલું બધું સવારે 8-9 વાગે ને પણ વહેલી સવારમાં નીકળી જવાનું છે. પછી તો સ્વામી આરતી અને થોડી કથા વાર્તા કરીને પછી બધા ભક્તો ઘરે પધાર્યા અને સ્વામી કીધું, છેલ્લે કાલે આપણે ચાલશું વહેલી સવારે અને બધા જ હરિભક્તો તૈયાર રહેજો. પછી બીજા દિવસે સવારે પ્રભાત વેળાએ બધાએ ભેગા થયા, બધા હરિભક્તો સ્વામી પૂજા કરે છે ત્યારે પૂજાના દર્શન કરી, આરતીના દર્શન કરી, બધાએ તૈયારી કરીને તૈયાર હતા. અને પછી તો રસ્તાની વાટ પકડી આવ્યા, સૌ ઉત્સાહ ઉમંગે ચાલ્યા મુક્ત મુનિ તણે સંગે. પછી ઉત્સાહમાં બધા જ ચાલવા લાગ્યા, રસ્તામાં ચાલતા જાય અને મુક્તાનંદ સ્વામી કીર્તન ભક્તિ કરતા જાય, સ્વામી જ્ઞાન વાર્તાને કથે. રસ્તામાં પણ સ્વામી કથા વાર્તા આ સુંદરજીભાઈને હિરજીભાઈને કહેતા જાય. અને સુંદરજીભાઈને હૃદયમાં થવા લાગ્યું, ગંગારામ મલને થવા લાગ્યું, આ સ્વામી કેવા મોટા છે. આ તો દિવસે ને દિવસે જેમ જેમ સમાગમ કરતો જાઉં છું ને, એમ એમ એના હૃદયમાં તો મને, મારા હૃદયમાં તો એમની મોટપ દિવસે ને દિવસે વધતી જાય છે. સ્વામી જો આટલા મોટા હોય તો ગુરુદેવ કેટલા મોટા હશે રામાનંદ સ્વામી, એ રસ્તામાં વિચાર કરતા જાય છે. એટલે કથા વાર્તા કહેતા જાય અને રસ્તો કાપતા જાય. એમ ચાલે થઈ પ્રભુમય, કોઈને નથી મનમાં ભય, પણ કોઈને ભય નથી. નકર તો કંઈક તો ભય હોય કે નહીં રસ્તામાં ચાલ્યા પછી, કે ક્યાં જશું, કોઈ રસ્તો જોયો છે કે નથી જોતો. તે દિવસે તો એવું નહોતું કે ગાડી હોય, એ દિવસે તો નાવડીમાં બેસીને જવાનું ને પછી ચાલીને બધી જવાનું. પછી જે ખાડી હતી ને, આવે છે ને પત્રમાં, પ્રથમ 41મો પત્ર આપણે લેવાનો છે આગળ. એટલે જે ખાડી નજીક ભુજની આવી, ઉતર્યા ખાડી બેસીને નાવ, પછી ત્યાં નાવમાં બેસીને
નાવ બેસીને પછી ગુજરાત તરફ એ આવ્યા. પછી ગુજરાત તરફ વાટ પકડીને ત્યારે બધા ભેગા થઈને સ્વામીને કહે, સ્વામી હવે તો આપણે તો અહીં ગુજરાતમાં આવી ગયા, પણ ગુરુદેવ ક્યાં બિરાજમાન છે તમને મને શું ખબર? ત્યારે તો કઈ પત્ર વ્યવહાર હતો, પણ સ્વામીએ કઈ પત્ર પછી કઈ લખ્યું તો નહોતું કે અમે આવીએ છીએ. અચાનક જ સ્વામીને તો દર્શન કરવા જવાનું હતું, વિદ્યા પૂર્ણ થઈ હતી એટલે પત્ર લખવાનો સમય નહોતો, અને જલ્દી લઈને જાય કોણ? એટલે હરિભક્તો ભેગા થઈને, સ્વામી ગુરુદેવ ક્યાં બિરાજમાન છે કઈ ખબર જ નથી. એટલે બધાને હૃદયમાં એવો ભય હતો કે આપણે રસ્તાની વાટ તો પકડી છે તો આપણે કોઈકને પૂછી લઈએ. સ્વામી શું કીધું? કોઈકને પૂછી લે, પછી પૂછ્યું એકે ધરી ભાવ. પછી એક જણાએ પૂછ્યું કે ભાઈ રામાનંદ સ્વામી ક્યાં ગામમાં બિરાજમાન છે, તમને ખબર છે રામાનંદ સ્વામી ક્યાં છે? એ ઘણા બધાને પૂછ્યું, તેમાં એક જણા જે રામાનંદ સ્વામી આશ્રિત હતા ને એણે કીધું કે રામાનંદ સ્વામી ક્યાં બિરાજમાન છે, રામાનંદ સ્વામી ક્યાં બિરાજમાન છે, તમને કઈ ખબર છે કે નથી ખબર? જો તમને ખબર હોય ને તો અમને જણાવો, તો અમારે વધુ પંથ કાપવો ન પડે, અને જ્યાં ગુરુદેવ બિરાજમાન હોય ત્યાં અમે જઈએ, તો અમારે જલ્દી એમના દર્શન થાય, જઈએ તે ગામ પથ વિચારી, જેથી ફરવું ન પડે ભારે. માટે અમારે જો રસ્તો વધુ ન કાપવો પડે એટલા માટે ભય કહીએ છીએ કે ગુરુદેવ જ્યાં રામાનંદ સ્વામી બિરાજતા હોય ને એમને જણાવો તમે, જો જણાવશો ને તમારે વધુ પંથ કાપવો ન પડે. અને ત્યારે ઓલા ભાઈ હતા ને જે રામાનંદ સ્વામી આશ્રિત, ત્યારે એને એમ કીધું કે ભાઈ, ત્યારે એક કહે મુનિ જાણે બીજા કહે મ ભોળવે આણે, કેતા ગુરુદેવ રામાનંદ સ્વામી ક્યાં બિરાજમાન છે, મારે પણ ઘણા વર્ષ થઈ ગયા છે દર્શન નથી થયા, પરંતુ એની યથાર્થ વાત છે ને, ખરેખર તો એમની સાથે ઓલા મુનિ છે ને મુક્તાનંદ સ્વામી એ વધુ જાણતા હોય છે. શું કીધું? મુક્તાનંદ સ્વામી છે ને એ જાણતા હોય છે, હું કઈ જાણતો નથી કઈ એટલું બધું, કે મારે પણ ઘણા વર્ષો થઈ ગયા છે સ્વામીના દર્શન નથી થયા, મારે પણ સ્વામીના દર્શન કરવા છે, પણ મારી કરતા વધારે તો એક સ્વામી છે ને એમના એ જાણે છે કે ક્યાં છે ગુરુજી રામાનંદ સ્વામી. ત્યારે સુંદરજીભાઈ નીરજીભાઈ બધા કહે, અલા ભાઈ તું જે મુનિની વાત કરે, મુનિ તો અમારી યાથે હતા ભુજમાં, એને હું ખબર હોય, એમની હરદમે આવ્યા છીએ, અમે ભૂલા ના પડે એટલા માટે અમે પણ પ્રથમ વખત અહીં આવ્યા છીએ, અમને ખબર જ નથી ભાઈ. અને તમે જેની વાત કરો છો મુનિ, એ મુનિ તો અમારી સાથે છે, ઘણા દિવસથી ભુજ અમારી સાથે રહે છે, તે એમને ક્યાંથી માહિતી હોવાની કે ગુરુદેવ રામાનંદ સ્વામી ક્યાં બિરાજમાન છે? એ ભાઈ મને નથી ખબર, જો મુનિ જાણે છે એટલી મને ખબર છે યથાર્થ, એમને સ્વામી જાણે છે કારણ કે એની જોડે મને ખબર છે, વર્ષો પહેલાં એની ઉપર રાજીપો બહુ સદગુરુનો, ગુરુદેવ રામાનંદ સ્વામીનો, અને રામાનંદ સ્વામી બહુ એમને સેવા કરી અને બહુ ગુરુદેવ એમની કસોટી કરી અને રાજીપો બહુ એમની ઉપર હતો, તો એ જાણે છે યથાર્થ, હું કંઈ જાણતો નથી. પછી બધા હરિભક્તો કે આ ભાઈને કંઈ બરાબર ખબર નથી, કાંઈ આને કંઈ ખબર નથી, એ જેમ જેમ બક્યા કરે છે કંઈ ખબર નથી. ત્યારે સ્વામીભાઈ બધા ભક્તો આવ્યા, સ્વામી પેલો દેખાય છે રામાનંદ સ્વામી આશ્રિત ગુરુદેવનો, પરંતુ એ એમ કહે છે કે મુનિને ખબર, મુનિ સ્વામીને ખબર, સ્વામી પણ સ્વામી તમે તો અમારી સાથે છો, તમને ક્યાંથી ખબર હોય કે ગુરુદેવ ક્યાં છે? એમ ખ્યાલ હોત તો તમે અમને ના કહી દીધું હોત. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, વાલા ભક્તો આ તમે બધી પંચાયત છોડો, બધી ચર્ચા છોડો, હું કીધું તમે વધારે ચિંતા ના કરશો, હું નિત ધ્યાનમાં દેખું છું સ્વામીને. સ્વામી હું કે હું તો રોજ ધ્યાનમાં ગુરુદેવને જોઉં છું, ક્યાં છે ગુરુદેવ, ગુરુદેવ ક્યાં છે? કેટલી મોટી સ્થિતિ કહેવાય, ક્યાં છે સ્વામી એ ખ્યાલ હોય કેટલી મોટી સ્થિતિ કહેવાય. નિત ધ્યાનમાં દેખું છું સ્વામી, એટલે માટે સાંભળો, હાલ લોજમાં છે અંતરજામી. ભક્તો ગુરુદેવ છે ને લોજમાં બિરાજમાન છે, ક્યાં છે?
લોજમાં બિરાજમાન છે. અને જ્યાં સ્વામી આવું કીધું ને ત્યાં તો હરિભક્તો ઓર દિવ્ય ભાવ થયો. અલો આ સ્વામી તો કઈ પત્ર વ્યવહાર નથી થયો, નથી ગુરુદેવને ખ્યાલ, અને આ સ્વામી જાણે છે કે લોજમાં બિરાજમાન છે ગુરુદેવ. બોલો હવે વિચારે આપણે આવી સ્થિતિ થઈ છે, આપણે તો ફોન કરવો પડે ક્યાં છે સંતો ક્યાં છે ભક્તો, કરવો પડે કે ના કરવો પડે? હે એટલે ભાઈ ક્યાં છો, બીજા માળે છો કે ભાઈ ત્રીજા માળે છો કે નીચે છો, ક્યાં છો ભાઈ? સ્વામીને ફોન કરો, સ્વામી ક્યાં છો તમે, મંદિરમાં પણ કઈ જગ્યાએ, સંન્યાસમાં છો કે મંદિરમાં છો કે બેઝમેન્ટમાં છો કે પછી બાર કઈ સેવા ચાલે ત્યાં છો? અત્યારે તો બધું વોટ્સઅપથી ચાલુ થઈ ગયું છે, મેલથી ચાલુ થઈ ગયું છે બધું, એટલે એડવાન્સ, અત્યારે તો એડવાન્સ બધાને ખબર હોય, હરિભક્તને સંતને ખબર કે આ ક્યાં, અને સારું અત્યારે તો કરવું પડે, હવે બધું કરવું પડે કે ના કરવું પડે? કેમ કે ધ્યાનની સ્થિતિ થઈ નથી, ધ્યાનની સ્થિતિ હોય તો કંઈ હોય બધી જરૂર. પણ ધ્યાનમાં દેખતા હોય ને એની વાત છે, ધ્યાનમાં મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી જોતા ક્યાં છે ગુરુદેવ, શું કરે છે, કેવી રીતે રહે છે, કોણ સેવા કરે છે, કેટલી મોટી સ્થિતિ. એની સ્થિતિ કરાવનાર હોય તો કોણ કરાવનાર? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી કારણ મુક્તાનંદ સ્વામીએ જે ભરોસો મૂક્યો હતો, જે બુદ્ધિનો લોક માર્યું હતું, હવે ન છોડું રામાનંદને, ન છોડું, ન છોડું અને ન છોડું, અને જેમ કીધું એમ કરતા રહ્યા, એમ કરતા રહ્યા, એટલે આવી સ્થિતિ એમને થઈ ગઈ. એટલા માટે બધા ભક્તોને કીધું, ભક્તો તમે ચિંતા ના કરશો, ગુરુદેવ ક્યાં બિરાજમાન છે ને મને ખબર છે, હું રોજ ધ્યાનમાં દેખું છું, અત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી રોજમાં બિરાજમાન છે અને ત્યાં કથા વાર્તા કરે છે, અને ઘણા બધા ભક્તો ગુરુદેવના દર્શનાર્થે આવે છે. સંતો પણ ખૂબ સેવા સારી એવી કરે છે, સંતો પણ કથા વાર્તા સાંભળવા બેસીએ છીએ અને ગુરુદેવનો રાજીપો મેળવે છે. અને જા આવું સાંભળ્યું ને વધુ ડિટેલમાં તો હરિભક્તો કે સ્વામી બસ હવે બહુ થઈ ગયો, હવે તો તમે અમને દર્શન કરાવો જ બસ, જેના થકી તમે આટલા મોટા થઈ આવો તો એના દર્શન અમને ન થાય હવે જલ્દી, તો હવે અમને અંતરમાં અશાંતિ રહી છે, અશાંતિ રહી છે. માટે સ્વામી પછી કે વાંધો ને ચાલો ચાલો જલ્દી વાટ પકડીએ. પછી થોડું ટીમણ કરીને પાછી વાટ પકડી, અને સીધી ક્યાંની વાટ પકડી? લોજની વાટ પકડી. ક્યાંની? માટે લ્યો સીધી લોજ વાટ સ્વામી બિરાજે આપણી માટે, અને સ્વામી પણ વાલા ભક્તો આપણી રાહ જોવે છે. પાછા શું કીધું? રાહ જોવે છે. અને પછી રામાનસેનો ખ્યાલ તો હોય જ, બધો જ ખ્યાલ હોય અંતરજામી હોય એટલે. અને ભક્તોને કીધું ગુરુદેવ આપણી રાહ જોવે છે, ચાલો ચાલો જલ્દી હોય ચાલો. અને જાવ કીધું ને તો ભક્તોને ઓર જોશ આવી ગયો, અને એવું વિચાર લાગ્યા ઓહો હો ગુરુદેવ રામાનંદ સ્વામી આપણને મળવા માગે છે, આપણને મળવા માગે છે. અને એ આ સ્વામીએ કીધું એટલે તો વાત પાકી, મુક્તાનંદ સ્વામીએ કીધું એટલે વાત પાકી, ગુરુદેવ આપણી રાહ જોવે છે, આપણે રાહ નથી જોડાવી, ચાલો ચાલો જલ્દી. પછી તો ફટાફટ ચાલતા થયા અને લોજની વાટ પકડી, અને લોજની વાટ પકડતા પકડતા વચ્ચે સંકીર્તન ભજન ભક્તિ કરતા કરતા, કથા વાર્તા કરતા કરતા, અને આનંદ કિલ્લોલ કરતા કરતા રોજ પહોંચવાની તૈયાર છે, એ વાતને આપણે બધું આવતીકાલે દોહરાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.